તો મિત્રો ગઈ કાલે આગાહી મુજબ 24 કલાક દરમિયાન ગુજરાતના વરસાદના વિસ્તારોમાં થયો છે ઘટાડો। ગઈ કાલે કુલ 83 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં, જેમાં 17 તાલુકાઓમાં 1 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। જૂનાગઢના મેંદેડામાં સૌથી વધુ 5 ઇંચ અને ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે કહ્યા મુજબ અમુક સ્થળે ધોધમાર વરસાદ નોંધાયો છે। 2 થી 4 ઇંચ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાતા પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી। અત્યારે તમે જોઈ રહ્યા છો દ્રશ્ય છે ભાવનગરના મહુવા પાસેનું। અને મિત્રો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકાય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગઈકાલે વાદળો છવાયેલા હતા, તેની સાથે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા। સિસ્ટમની વાત કરીએ તો અત્યારે ખાસ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી। એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બની ગયું છે, જે આગળ મજબૂત થઈ અને લો પ્રેશર બનશે। સૌરાષ્ટ્રની પશ્ચિમે એક નબળી યુએસી છે અને ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાનથી લઈ અને બંગાળની ખાડીની યુએસી સુધી પસાર થઈ રહી છે। અને આજે 3 જુલાઈએ અને આવતીકાલે સવારે 4 જુલાઈએ વરસાદની વાત કરીએ તો આજે પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં અમુક સ્થળે હજુ પણ મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તે સિવાયના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ, એકાદ બે સ્થળે 25-50 mm જેવો વરસાદ પડી શકે। મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ શકે। છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને તે સિવાય અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ ખેડા આસપાસના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદને એકલ દોકલ સ્થળે 50-75 mm સુધીનો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં આજે પણ પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો અને સુરેન્દ્રનગર તેમજ બોટાદના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે। અમુક સ્થળે 50-75 mm સુધીનો વરસાદ આજે પણ પડી શકે છે। તે સિવાયના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા પડશે। 50% થી વધુ સૌરાષ્ટ્રને આજે વરાપનો લાભ મળશે। તે સિવાયની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આસપાસના વિસ્તારોમાં આજે પણ વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો જોવાઈ શકે। છૂટા છવાયા હળવા ભારે ઝાપટા સિવાય કોઈ મોટી શક્યતા આ વિસ્તારમાં નથી દેખાતી। કચ્છમાં પણ આજે મોટા ભાગના કચ્છને વરાપનો લાભ મળે। અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાને એકલ દોકલ સ્થળે 25-30 mm જેટલો હળવો મધ્યમ વરસાદ પડી શકે। તો મિત્રો આ રીતે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ રહ્યો છે, તો આગળ હવે શું થશે? બંગાળની ખાડીની જે યુએસી છે તે લો પ્રેશર બની અને ગુજરાત સુધી ક્યારે આવશે તેનું એક ખાસ આગોતરું એંધાણ આવતીકાલે સવારે 11 વાગ્યે આવશે, જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।